હવે આપને સામે મારે બે રચના રજૂ કરવી છે. એ અમારા લોકસંગીતના રાષ્ટ્રગીતો છે. આપને વિનંતી કરું, મારા ખાતર નહીં પણ આ ગીતો ખાતર આપ આપની જીગા ન છોડો એવી વિનંતી સાથે આ બે ગીત આપને સામે રજૂ કરું છું. સાંભળજો મિત્રો, કોઈ જીગા ન છોડે. કોઈ જગ્યા ન છોડે, કોઈ હલનચલન ન કરે પ્લીઝ. ઝવેરચંદ મેઘાણી ફૂલછાપના તંત્રી તરીકે ફરજ બજાવતા હતા. આપણું ફૂલછાપ દૈનિક પેપર એના તંત્રી તરીકે બોટાદ રાણપુરની વચ્ચે અપડાઉન કરતા. સાહેબ એક દિવસ પોતે લેખન કાર્યમાં મસ્ત છે, એમાં એક વરદ ડોશી માગવા આવે છે. મેઘાણીભાઈ લખવામાં મસ્ત છે, એનું ડોશી કીધું, ભાઈ કંઈક આપશો? મેઘાણીભાઈ ધ્યાન નહીં. બીજી વાર કીધું, ભાઈ કંઈક આપો ને. મેઘાણી આમ જોયું ને, તા તો ચાંદીના પતરા જેવા માથાના વાળ, ડગમગતા દેહે ઘટપણી ઘેરાયેલી ડોશીને મેઘાણીભાઈ એટલું કીધું, માં માગવા નીકળ્યા છો? આ મેઘાણી કદાચ ત્યારે આ ગીત લખ્યું છે. હે કે કેવી હશે કેવી નહીં, મારી માં મને કોઈ દી હાંભરે જ નહીં. આ કેવી હશે કેવી નહીં, મારી માં મને કોઈ દી હાંભરે જ નહીં. આ માં માગવા નીકળ્યા છો? રોઈ પીડ્યો ઝવેરચંદ મેઘાણી સાહેબ. આ બનેલી હકીકત આપને સામે કહું છું. માગું ની તાર શું કરું ભાઈ? દીકરા નથી, દીકરા હતા મારે, હતા તે નોખા થઈ ગયા, ભાગી ગયા, હાંચવતા નથી. તો કે ના ના, આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે, મારા દીકરા શહીદ થઈ ગયા છે. હાય 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 મેઘાણી. એટલું આમ તો ટાગોરના ગીતનો અનુવાદ છે સાહેબ, અંગ્રેજી કવિતાનો, ટાગોરના ની સોરી, અંગ્રેજી કવિતાનો અનુવાદ છે. કિશનસિંહજી ચાવડા વિદ્યાર્થીને આ લાડકવાયો ભણાવતા હતા ને, એમાં મેઘાણીભાઈ નીકળ્યા ત્યાંથી. એટલે જોઈ ગયા કિશનસિંહજી ચાવડા વિદ્યાર્થીને, કીધું હું તમને જે કવિતા ભણાવું છું ને એની જનેતા જો રાયલી જાય અહીંથી. એની માં નીકળી કે કવિતાની માં. મેઘાણીભાઈ સાંભળી ગયા, પાછા વળ્યા, હું માં નથી, હું એની આયા છું સાહેબ. મેં તો અનુવાદ કર્યો છે, મેં લખી નથી. આટલું સ્પષ્ટ કોણ બોલી શકે સાહેબ, વિચાર તો કરો. હે માં માગવાની જોલી નથી. આ તો રાગ ના ટપકતી સો સો જોલી સંતરા ગણથી આવે. કેસર વરણી સમર સેવિકા, કેસર વરણી સમર સેવિકા, કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા, રે ભારત માની આઝાદી ગાવે. ઘાયલ 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 મરતા મરતા, રે માતની આઝાદી ગાવે. કોની માતા કોની વનિતા ભગિની ટોળે વળતી, ભગિની ટોળે વળતી, કોની માતા
ટોળે વળતી તેરી કિની ટોળે વળતી અને કેસર ભીના પતિ સુતવીરની કેસર ભીના પતિ સુતવીરની રણ સૈયા પર રડતી મુખથી ખમા ખમા કરતી માથે મીઠો આયન આયા એ ઘાયલ 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 મરતા મરતા રે માતમી આઝાદી ગાવો આ કડી મને બહુ ગમે હા એ લાડકડાની પ્રતિમાના કોઈ છાના પૂજન કરતી છાના માના પૂજન કરતી અને એની રક્ષા કાજ અહોરનીશ એની રક્ષા કાજ અહોરનીશ પ્રભુને પાજે પડતી બીજો ગણ હશે દિનો ગણતી બીજો ગણ એ ખાતે ઘાયલ ઘાયલ મરતા મરતા આઝાદી હવે સાંભળજો સેવા મહત્વની કડી એનું શિષ ખોળામાં લેવા કોઈ જને તાનાવી બેનો દીકરીઓ જો ઉતાવળ ન હોય તો 5-10 મિનિટ બેહો બાપા તમને વિનંતી મારી છે અને ખેર કયા જ ન બેસાય અને જવું જ પડતું હોય તો તમે પ્રેમથી જાઓ કારગિલ યુદ્ધ વખતે કેશુભાઈ પટેલની સરકાર હતી સાહેબ એ વખતે બનેલી ઘટના સરહદ ઉપર હા આજે હું તમને કહું એ ગિરનારમાં સાધુ છે એટલે મને એક વાત કરેલી મને કે ભીખુદાનભાઈ આપણે માતાજીની પ્રાર્થના કરીએ સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરીએ રામકૃષ્ણની પ્રાર્થના કરીએ એને હારો હાર એક મિનિટ આપણા સૈનિકોની પ્રાર્થના ન કરી શકીએ હે અખિલ બ્રહ્માંડના માલિક હે સહજાનંદ સ્વામી હે મારા રાઘવ મારા સરહદના સીમાડા હાંચવી નવયુવાનો ઉભા છે ને એનું રક્ષણ કરજે મારા પરમાત્મા મારા પ્રભુ એનું રક્ષણ કરજો એનું રક્ષણ હું કરું છું સાહેબ સવારને હા જ હું મારી માને પ્રાર્થના કરું ત્યારે હું આટલું બોલું જ સાહેબ અને આજે મોટા સમયાલાથી અડધી રાતને ટાણે મારી તમારી બેન દીકરી જો ચલાડા સુધી વહી જતી હોય તો આભારી સીમાડા હાંચવી નવયુવાનો ઊભા છે ને એને આભારી તડકો ટાટ એની એક ઘટના મારે તમને કહેલી છે સાંભળજો સાહેબ એક સરહદ ખાયમાં સરહદ ઉપર સૈનિક હાયલ થયો ગોહિલવાડનો યુવાન હતો મિલિટરીમાં હોસ્પિટલમાં લઈ આવ્યા દુશ્મનો ઝેરી ગેસ છોડ્યો આંખું વહી ગઈ જુવાનની ટીવીમાં રિપોર્ટ આવ્યો હતો સાહેબ અફસર એને કહે છે ભાઈ તારી આંખું વહી ગઈ હા મેં ચિત્ર જોયું સાહેબ મારા મગજમાં જ જાતું નથી તું તારા વતન વયો જા વળતર સરકારી તને મળી જશે અને બાવડા પકડીને સુરદાસ સૈનિક કર ઘરે છે મારે વતન ન જાવું સાહેબ મારે વતન ન જાવું પણ તું શું કરીશ ભાઈ તારી આંખું વહી ગઈ કે કાંઈ નહીં કરું ને તો દુશ્મનની બે ચાર ગોળીઓ તો બગાડી ને તાઉ દીધો મને રાખો અહીંયા સરહદ ઉપર તાઉ દીધો રાખો અને પછી જે બોલ્યો છે સાહેબ અફસર ઢીલો થઈ ગયો સાહેબ મને આ હોસ્પિટલમાં રાખો કોઈ સૈનિક ઘાયલ થઈને આવશે મને કોઈ કહેશે તો એને વિનંતી કરીશ કે મારું બાવડું પકડીને મને એને પલંગે લઈ જાઓ ને હું એના પગ દબાવીને દેશની સેવા કરીશ ત્યાં સુધી તો મને રાખો અને પછી જે બોલ્યો છે સાહેબ
કે સાહેબ તમને તો ક્યાંથી ખબર હોય? મારી માનો હોય એક જ દીકરો, હું પેટમાં હતો ને મારા પિતા ગુજરી ગયા. મારા પિતાના અવસાન પછી મારો જન્મ થયો. મારી માં મજૂરી કરતી કરતી મને ધવરાવતા, રમાડતા, હિંચકાવતા, એમ જ કહેતી હતી કે મારો દીકરો મોટો થાય પછી મારે સરહદ ઉપર મોકલવો છે. સાહેબ હું જવાન થયો, મિલિટરીની ભરતી થઈ અને હું જયારે નીકળ્યો ત્યારે મારી ગરીબ માં ઉઘાડે પગે ડેલી સુધી મને કહેતી આવી હતી કે બેટા શરીરમાં એક લોહીનું ટીપું રે દાઉદી, માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા, માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા, માતૃભૂમિનું રક્ષણ કરજે. હજી તો મારી આંખો જ ગઈ છે સાહેબ, આટલી દેશભક્તિ સાહેબ મારે તમારે કેળવવી પડશે. એનું શિષ્ય ખોલામાં લેવા કોઈ જ નેતા નાવી, એનો શિષ ખોલામાં લેવા કોઈ જને તાનામી, અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવયાવી, કોઈ ના કોઈ ના લાડકવાયા ની ન કોઈ ખબરું પૂછાવે. તોય ઘાયલ મરતા મરતા આ ભારત માની આઝાદી ગાવે. છેલી ખડી કે એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી, અને એ પથ્થર પર કોતર શો માં કોઈ કવિતા લાંબી પણ લખજો, લખજો એ કોઈ જઈને લખજો. રાખ પડી અહી કોઈ ના લાડકવાયાની, તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કારણ કે મેં મારી જનની નાયામાં પોઢંગા પોઢંગા કીધો કસુમી નો રંગ રાજી હવે, કીધો કસુમી નો રંગ માના તોલા દાવણ કેરી ધારાઈ ધારાઈ રાજ આજ લાગ્યો કસુમી નો, રાજ મને લાગ્યો કસુમી નો, જનની નાહિયા માં મારી જનની પહાડો નિંદાડો માં જોયો કસુમી નો, સમઢિયાળા ને લાગ્યો કસુમી નો રંગ, હો રાજિયા જ લાગ્યો કસુમી નો,
નાહિયા માં મારી જનની મારી જનની નાથાભાઈ બેઠા છે નાથાભાઈ હા સાંભળજો નવલી દુનિયા મારી નવલી દુનિયા નવલી દુનિયા કેરા સપનો માં ગમ્યો ગાયો કસુબી નો રંગ ભોરા યાર ગાયો કસુબી નો રંગ સાત સાગર કરણી પાલે સ્વાધીનતાની કબરૂ મામે રાજ્યા જ લાગ્યો કસુંબીનો તેલડિયા પરિવારને લાગ્યો કસુંબીનો નીના હૈયા મારી જનની ચાખો કસુમી નો રંગ હો રાજિયા ચાખો કસુમી નો રંગ ઓલી બિસ્મલ બેટા બોલી માતા ને ભાલે મલકાજો કસુમી નો રંગ રાજ આજ લાગ્યો કસુમી નો રંગ રાજ મને લાગ્યો હવે બેનું જરા બેસી જાજો અને આ પાણી પણ નહીં દેતા આ એક કડી મારે એનો અર્થ કરો છો નાથાભાઈ ને બધા વડીલો બેઠા છે સાંભળજો મિત્રો જીવાનો સાંભળજો બહુ ઠંડીમાં પાણીની બહુ જરૂર નહીં પડે હા ધરતીના ભૂખ્યા કંગાલો ની ગાલે છલકાયો કસુંબી નો રંગ મેઘાણી લખે છે મેમણા નાથાભાઈ સરૈયા મારી બાજુમાં બેઠા ત્યારે મેં વાત કરી કે દોઢ રાજસ્થાનનો ઇતિહાસ ઇંગ્લિશમાં એનું કોઈ ગુજરાતીકરણ કરીને શૌર્ય તર્પણ નામનું પુસ્તક બહાર પાડ્યું છે વર્ષો પહેલા મારી પાસે છે મેં વાંચ્યું છે એમાં એક પ્રસંગ છે સાહેબ સરસ પ્રસંગ છે એક તો મહારાણા પ્રતાપ ચીપર ઉપર બેઠા છે મૂળ તો એ આખું કુટુંબ ભાઈ ભીલ સમાજ હોય ને ક્યાંથી અકબરનો ઘેરો આવે કેમ ખબર પડે ભીલ કુટુંબ હોય એને લઈ અને બધે ફેરવે છે એમાં દીકરી મહારાણા પ્રતાપની દીકરી ભૂખી થઈ સાહેબ ખાવા કાંઈ ન મળે કલ્પના તો કરો સાહેબ જેને અકબર એમ કે તમે દિલ્હી પધારો મહારાણા પ્રતાપને પ્રતાપ એમ કે હું દિલ્હી નો આવું બસ હું એક મારા બાપને બાપ કહું એકલિંગજીને બાપ કહું બાકી હું દિલ્હી નો આવું આ વાત કરવા બી તો રાત્રિ રાચ્યું જાય પણ એ દીકરી ભૂખી થઈ સાહેબ એ આપણે પાઠ્યપુસ્તકમાં આ પ્રસંગ આવે છે ભીલ લોકો વનસ્પતિના જાણકાર ખડનો રોટલો કર્યો અને દીકરીને હાથમાં દીધો જગલ બિલાડો લઈ ગયો અને દીકરી રોવા માંડી પ્રતાપથી સહન ન થયું સાહેબ નીકળી ગયા ત્યાંથી સાહેબા ચીપર ઉપર જઈને બેઠા રમણે હાથ સાહેબ શિષ્યો દિયો રાજપૂત હિન્દુ શાલિગ્રામ કહેવાય એમાં એક માલધારી દોનો દંપતિ નીકળે છે હાંડળી ઉપર સવાર થઈને ચાળને છાંય હાંડળી ઝુકાડી પત્નીને કીધું તમે અહીં બેહો હું છીપર ઉપર બેઠો એક તેજસ્વી પુરુષ છે કોણ છે એની ખબર નથી માલધારીને એને રામ રામ કરી આવું આપણે હજી સુધી સાહેબ સૌરાષ્ટ્રમાં અજાણ્યા માણસો ગામના પાદરમાં નીકળતા ને હવે તો વાહન વ્યવહાર થઈ ગયો તો એ ગામના પાદર કહેતા માણસો રામ રામ ભાઈ રામ રામ એક શિષ્ટાચાર એટલે આ માણસ ગયો માલધારી ભાઈ રામ રામ
મહારાણા પ્રતાપ બોલ્યા, રામ રામ ભાઈ, ક્યાંથી આવો છો? આમ નેહડામાંથી આવું છું. હા, જવું છે ક્યાં? આ બાજુ ઉતરતા એક નેહડો છે, જો છાણી બેસી જાને છે, મારી પત્ની છે, એનો પિયર તહેવાર કરવા મૂકવા જાઉં છું. આ તો તમને ભાલ્યા એટલે હું મળવા આવ્યો. હા હા, સારું સારું. મહારાણા પ્રતાપ પૂછે છે, દીકરા કેટલા ભાઈ તમારે? દીકરો કે નથી ભાઈ? નહીં તો દીકરી? હું તો દીકરીની વાત ગમતી હતી એને. દીકરી? તો દીકરી એ કે નથી? નહીં તો ના, દીકરો દીકરી કાંઈ નથી ને. આટલી ઉંમરે દાંપત્ય જીવનમાં કાંઈ ખોટ ખાપણ છે? માલધારીએ જવાબ આપ્યો, એ સાહેબ સૌર્ય તર્પણમાં લખ્યું છે. માતૃભૂમિ પાછી ન મળે ત્યાં સુધી ઘર સંસાર ન માંડો એમાં અમે બે માણે વ્રત લીધા છે. અમે દાંપત્ય જીવન મારે ગ્રસ્તાશ્રમ ન કરવો એવા મારે નિયમ છે. અને સાહેબ પ્રતાપ દીકરીને દુઃખ ભૂલી ગયા, આંખમાં આંસુ આવી ગયા અને એટલું બોલ્યા કે આ લોકોના હૈયામાં મારું સ્થાન હોય તો મને માતૃભૂમિ મળી ચૂકી છે સાહેબ. રાજ આજ લાગ્યો ઓ રાજ મને લાગ્યો અને ઘોળી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે બીજો કશું બીજો. એક સમજો પ્રમોદભાઈ, મનસુખભાઈ, રવિભાઈ પરિવાર, કસુમીનો રંગ એટલે શું એનો અર્થ સમજો. કસુમીનો રંગનો કોઈ ગલત અર્થ ન કરે. કસુમીનો રંગ એટલે સંસ્કૃતિનો રંગ, ધર્મ નીતિ ન્યાયનો રંગ, માણહાઈનો રંગ, દાતારીનો રંગ, સમાજ સેવાનો રંગ. એ બધાય રંગને મેઘાણીએ ખરોલમાં ભેળા કરીને એમાંથી એક રંગ કર્યો, એ આ કસુમીનો રંગ છે. હા, ઉલંગો રંગા દેખી ભલે ડરી જાય તે કિલા તમે લેજો શું બીનો રંગ. રાજ મને લાગ્યો કશું બીનો, રાજ મને લાગ્યો કશું બીનો. હા, રાજ મને લાગ્યો કશું બીનો, રાજ મને લાગ્યો કશું બીનો. રંગો રાજ મને લાગ્યો કશું બીનો, રંગો રાજ મને લાગ્યો કશું બીનો. મોટા સમઢિયાલામાં ચેલડિયા પરિવાર, પ્રમોદભાઈ કાનાણી, આપ સૌને આ એક સુંદર વિચાર આવ્યો વડીલોની વંદનાનો, દીકરી વધામણાનો. એ ખૂબ સારા બે મહત્વના પ્રસંગો આજે મેં નજરે જોયા, માણ્યા. અમે પણ હવે બીજે પ્રેરણા મળે એ ખાતર આ પ્રસંગોને અમે દોહરાવશું. આ સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ, આભાર.